ગુજરાતમાં આભ ફાટ્યું, અંબાજીની દુકાનોમાં કમર સમા પાણી ભરાયા. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ઉત્તર ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ તોફાની વરસાદ પડ્યો. એમાં પણ અંબાજીમાં માત્ર ગણતરીના કલાકોમાં જ આભ ફાટ્યું હોય તેવો ધમાકેદાર વરસાદ પડ્યો. અંબાજી આખું ડૂબી ગયું. અનરાધાર વરસાદના પગલે રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અંબાજીના રોડ પર કમરસમા પાણી ભરાઈ ગયા. અંબાજીની દુકાનોમાં કમરસમા પાણી ભરાઈ ગયા. જુઓ આ દ્રશ્યો, દુકાનની અંદર કમરસમા પાણી ભરાઈ ગયા છે. દુકાનની અંદર તમામ સામાન પાણીમાં ડૂબી ગયો. વેપારીઓ ડોલે ડોલે પાણી બહાર કાઢી રહ્યા છે. પંચાયત શોપિંગની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. પંપથી પાણી બહાર કાઢવાની ફરજ પડી હતી. પાણી ખેંચવા માટે ટેન્કર બોલાવ્યા છે. આ બાજુ અંબાજીના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા. અંબાજીની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનેક વાહન ચાલકો ફસાયા. આ બાજુ બનાસકાંઠાના અનેક ગામડાઓ પાણીમાં ડૂબ્યા. અમીરગઢના ઇકબાલગઢમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગ તેમજ ઇકબાલગઢ અંડરબ્રિજ આગળ ભરાયા ઘૂંટણસમા પાણી. તો પાલનપુર પણ પાણી પાણી થયું. વરસાદ પડતા પાલનપુર હાઈવે થી મલાણા જવાના રસ્તા પર ભરાયા પાણી. ગામડાઓને જોડતા માર્ગ પર ભરાયા પાણી. રોડ પર પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવું બન્યું મુશ્કેલ. પાણીથી લથપથ રસ્તાઓના દ્રશ્યો છે ગીર સોમનાથના. અહીં ભારે વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી. વેરાવળની મુખ્ય બજારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. લોકોને પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. સટ્ટા બજાર, તપેશ્વર રોડ, સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા. મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતિત થયા. તો કોડીનારની બજારોના પણ હાલ જોઈ લો. અહીં કોડીનારના માર્ગો પાણી પાણી થઈ ગયા. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કોડીનાર આસપાસના ગામોના ખેતરો પણ તરબોળ થયા. શહેરના રસ્તાઓ અને ગામની ગલીઓમાં વહ્યા વરસાદી પાણી. આ તરફ સુત્રાપાડામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. સુત્રાપાડાની બજારોમાં પાણી ભરાઈ જતા લોકોને પડી હાલાકી. ગીર સોમનાથના ગામડાઓમાં પણ મેઘો ગાજવીજ સાથે તૂટી પડ્યો. મેઘરાજાના તોફાની મિજાજના કારણે ગીર સોમનાથના ગામડાઓમાં તરખાટ મચી ગયો. રોડ પાણીમાં ગરકાવ થયા. કોડીનારના મિતિયાજ દેવડી ગામમાં આભ ફાટતા આખું ગામ ડૂબી ગયું. ગામના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. રોડ પર ભરાયા પાણી. બંને ગામ વચ્ચે વાડી વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ બાજુ જૂનાગઢમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ અને આઝાદ ચોક વિસ્તારના રોડ પર જાણે નદી વહેતી હોય એટલા પાણી ભરાયા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ચીભડા, લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો ધોરાજીના વાડોદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડતા રોડ પાણી પાણી થયા. વાડોદરના જીવાદોરી સમાન ચેકડેમમાં નવા નીર આવ્યા અને વાડોદર ગ્રામ પંચાયતના આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા. તો રાજકોટના જેતપુરમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી. જેતપુરમાં દે ધનાદન વરસાદ ખાબકતા રોડ પર પાણી ભરાયા. આ તરફ રાજકોટના ગોંડલ શહેર તેમજ તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગુંદાળા, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા રોડ પાણી પાણી થયા. રાજકોટ શહેરમાં પણ વરસાદે જમાવટ કરી. કાલાવડ રોડ, નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયો જાણે ગાંડોતુર બન્યો હોય તે રીતે કાંઠાના વિસ્તારોમાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગોમતી ઘાટ ખાતે પણ ઉછળતા મોજાની મોજ માણતા સહેલાણીઓ કેમેરામાં કેદ થયા. આ તરફ ઉત્તર ગુજરાતમાં જામ્યું ચોમાસું. બનાસકાંઠામાં બોલાવી બગડાટી, ગીરમાં ગાજવીજ સાથે ત્રાટકી. મેઘરાજા ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે. ઉત્તર ગુજરાતની તરસી ધરાને તૃપ્ત કરી રહ્યા છે મેઘરાજા. બનાસકાંઠા સહિત પંથકમાં તોફાની વરસાદ પડ્યો. અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા રોડ પર પાણી પાણી જોવા મળ્યું. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ. તો ગીર સોમનાથ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. કોડીનાર શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો. કોડીનાર શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. તો દેવળી, પીપળી, સિંધા, જારણેજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. જ્યારે સુત્રાપાડા અને વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ પડતા રોડ પાણી પાણી જોવા મળ્યા. આ બાજુ દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં વરસાદે જમાવટ કરી. ઉમરપાડા, શરદા, કેવડીમાં વાવણીલા એક વરસાદ થતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા. તો રાજકોટમાં પણ મેહુલિયો જામ્યો. કાલાવાડ રોડ, નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી. જૂનાગઢ શહેરના આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો. રોડ પર પાણી ભરાયા.
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. ભાવનગરમાં પણ એનડીઆરએફની 30 લોકોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. 2.5 ઇંચ વરસાદ પડતા પોરબંદરના છાયા વિસ્તાર ડૂબ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની 2.5 ઇંચ વરસાદમાં જ પોલ ખુલી ગઈ. પોરબંદર છાયા નગરપાલિકાની અડાવડતના કારણે માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. ગત સપ્તાહે પોરબંદર શહેરમાં સિઝનના પ્રથમ 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ શહેરના રાણીબાગ 4 રસ્તા તથા છાયા ચોકી રસ્તા આસપાસ સહિતના વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોરબંદર શહેરમાં વર્ષોથી ભળેલા હોવા છતાં રોડ રસ્તાની રાહ જોતા ખાપટ અને ધરમપુર વિસ્તારમાં પણ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે. શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પાલિકા માત્ર કાગળ પર પ્રિમોન્સૂન કામગીરી કરવાને બદલે ખરી રીતે કામગીરી કરે તે જરૂરી છે. આટલા વરસાદમાં જ આવી પરિસ્થિતિ જોવા મળી તો વધુ વરસાદમાં પોરબંદરને પાલિકા ડૂબાડવા બેઠી છે કે શું, તેવા પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ હવે ચીફ ઓફિસરે પાણી નિકાલનો આદેશ આપ્યો. ગાંધીધામમાંથી દ્વારકા સુધી વરસાદી માહોલ, રોડ પર ભરાયા પાણી, દરિયો બન્યો કાંડોતુ. સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાએ જમાવટ કરી છે, ત્યારે ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસતા રોડ પાણી પાણી થયા છે. રોડ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા ઉપર પાણી ભરાયા છે, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકો પરેશાન. આ બાજુ કચ્છના આદિપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું. રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને પરેશાની થઈ. રામબાગ રોડ પર પ્રભુ દર્શન હોલ પાસે વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો. આ બાજુ છોટાઉદેપુરમાં ભારે વરસાદથી રોડ ધોવાયા છે. પાવીજેતપુરના કદવાલ ગામનું નાળું ધોવાયું. નાળું ધોવાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. એક વર્ષ અગાઉ જ ગ્રામ પંચાયતે બનાવ્યું હતું પાઇપ નાળું, ત્યારે પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા અહીંથી વાહન ચાલકો નીકળતા ડરી રહ્યા છે. તો દ્વારકાનો દરિયો પાણ લાલઘૂમ થયો. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર. એનડીઆરએફની ટુકડી પણ પહોંચી ગઈ છે. માછીમારોની તમામ બોટો કિનારે લાંગરી દેવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. આ બાજુ ચોમાસુ આવતા જ ડાંગે ધારણ કર્યું અદભુત સૌંદર્ય, ત્યારે તળેટીમાં ધુમ્મસના કારણે ડુંગરાળ વિસ્તારમાં નયન રમ્ય નજારો જોવા મળ્યો. ડુંગરોને વરસાદી વાદળોએ ઘેરી લીધા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગિરિમથકની તળેટી વિસ્તારોમાં લીલીછમ વનરાઈ વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. દાલામથાએ વરસાદની માણી મજા. 3 સિંહ બાળે વરસતા વરસાદમાં ધમાલ કરી. ગીર જંગલમાં મેઘરાજાનું અનરાધાર આગમન થતા માનવ જીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી જોવા મળી છે. ગીરમાં મેઘરાજાએ ગાજવેજ સાથે જમાવટ કરતા ગીરના રાજાઓ પણ ખુશીઓથી ઝૂમી ઉઠ્યા છે. મેઘાની રમઝટમાં સાવજો પણ મસ્તીએ ચડ્યા છે. ત્યારે ડાલામથાનો અદભુત વિડીયો છે ગીર સોમનાથના ગામડાનો. અહીં ધોધમાર વરસાદ ચાલુ છે. એક વૃક્ષની નીચે એક સિંહ આમથી તેમ આંટા મારી રહ્યો છે. જાણે વૃક્ષ નીચે ઉભો રહી વરસાદમાં ભીંજાઈને જંગલનો રાજા મજા માણતો હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલમાં મેઘરાજા સાથે મોજ માણતા સિંહ પરિવારના દ્રશ્યો સામે આવ્યા હતા. 3 સિંહ બાળ વરસતા વરસાદમાં મોજ મસ્તીમાં મશગુલ બન્યા હતા. ગીર જંગલમાં સિંહ બાળના રોમાંચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જૂનાગઢના સાસણમાં દેવળિયા સફારી પાર્કમાં સિંહ બાળ મસ્તીએ ચડ્યા હતા. આ બાજુ ગીર સોમનાથના કોડીનારના નવા ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા. જાણે ખુલ્લા આકાશ નીચે ખેતરમાં વરસાદની મજા માણવા અહીં સિંહ પરિવાર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સિંહણ અને 3 સિંહ બાળ મળી કુલ 4 સિંહ ધામા નાખ્યા છે. 19 જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી. મોટાભાગના શહેરોમાં જળબંબાકાર એ વાતનો પુરાવો છે કે હવે ચોમાસુ બરાબર બેસી ગયું છે. એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધબધપાટી બોલાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના માથા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. આગામી દિવસોમાં 19 જિલ્લામાં ભારે તબાહી મચાવે તેવો વરસાદ પડશે. હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો ગુરુવારે પણ ગુજરાતમાં વરસાદની ધુવાધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે, જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે. 27મીએ રાજ્યના બનાસકાંઠા, નવસારી, વલસાડ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકામાં પડશે વરસાદ. વલસાડ, તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ રાજ્યના દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ રહેશે. એટલું જ નહીં, આગામી 7 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા. અમદાવાદ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના લોકો 2 દિવસ રહેજો સાવધાન. 3 દિવસ મેઘરાજા તાંડવ મચાવશે. 3 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ. ઇંચમાં નહીં, ફૂટમાં પડશે વરસાદ. અમદાવાદ વાસીઓ પર સૌથી મોટી ઘાત. 3 દિવસ ભૂક્કા કાઢશે વરસાદ. જી હા, ગુજરાતમાં ચોમાસાની તોફાની ચાલ શરૂ થઈ ગઈ છે. ગીર પંથક અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાના આક્રમક સ્વરૂપ બાદ હવે દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરના લોકો અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર.
28મી થી 1 જુલાઈ સુધી ગુજરાતમાં આ સિઝનમાં આજ સુધી ક્યારેય નહીં પડ્યો હોય તેવો વરસાદ પડશે. મેઘરાજા 3 દિવસ તાંડવ મચાવશે, ઇંચમાં નહીં ફૂટમાં વરસાદ પડશે. આવી હચમચાવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ. 28 અને 29 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં થઈ શકે છે વરસાદ, તો મધ્ય ગુજરાતમાં પણ મેઘાનું તોફાની સ્વરૂપ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદની શક્યતા. 1-3 જુલાઈમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. તો 3 દિવસ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઇન્દ્રદેવ કોપાયમાન થશે. જુલાઈના પહેલા અને બીજા સપ્તાહમાં આખા ગુજરાતમાં વરસાદ જમાવટ કરશે. હમણાં તારીખ 28-29ની આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થશે, અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થશે, અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ 28, 29 અને 30 તારીખમાં વરસાદ આવી શકે છે. અને સમાચારો પર હવે નજર કરીએ. સાબરકાંઠામાં ટામેટા ભરેલું પિકઅપ ડાલું 40 ફૂટ નીચે ખાબક્યું છે, ટામેટા લૂંટવા દોડતા. સાબરકાંઠામાં ટામેટા ભરેલું પિકઅપ ડાલું 40 ફૂટ નીચે ખાબક્યું હતું. પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી ટામેટા ભરેલ પિકઅપ ડાલું નીચે પડ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર સવારે રાજસ્થાનથી અમદાવાદ જઈ રહ્યું હતું. રાજસ્થાનના કોટાના બુંદીથી પિકઅપ ડાલામાં ટામેટા ભરીને વેચાણ માટે અમદાવાદ શાક માર્કેટમાં જઈ રહ્યું હતું. પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી આકસ્મિક પિકઅપ ડાલું 40 ફૂટ ખાબકીને ખેતરમાં પડ્યું, જેને લઈને ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ચાલક અને માલિક બંનેનો આબાદ બચાવ થયો. જો કે વેરવિખેર થયેલા ટામેટા એકઠા કરીને અન્ય વાહનમાં ભરવાની તજવીજ હાથ ધરી છે. ટના બાપે મોડાસામાં એક યુવતી ગટરમાં ફસાઈ માંડ માંડ બચ્યો જીવ. મોડાસામાં વિચિત્ર કિસ્સો બન્યો હતો. નગરપાલિકા દ્વારા જામકંડોરણામાં ધોધમાર વરસાદ થતાં બરડિયા નદી બની ગાંડીતુર. બરડિયાની નદીમાં પૂર આવતા 25 જેટલી ભેંસો તણાઈ. પશુપાલકની નજર સામે જ નદીના ધસમસતા પ્રવાહમાં ઢોર તણાયા. ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તાઓ પાણીમાં ગરકાવ. ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલપુલ સ્વિમિંગ પુલમાં ફેરવાયા. અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલક અટવાયા. રાજકોટના વાળુદરમાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થતાં વાળુદરના ચેકડેમમાં આવ્યા નવા નીર. ગ્રામ પંચાયતના આગેવાનોએ નવા નીરના કર્યા વધામણા. ગોંડલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ગુંદાળા, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. વરસાદી માહોલ જામતા અસહ્ય ગરમીથી મળી રાહત. બનાસકાંઠાના અંબાજીમાં મેઘરાજાની પધરામણી. ધોધમાર વરસાદ પડતા બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદથી શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી મળી લોકોની રાહત. બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ. દાંતીવાડા, પાંથાવાડા તાલુકાના ઘણા ગામડાઓમાં ધોધમાર વરસાદ. ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા થયા પાણી પાણી. ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી. બનાસકાંઠાના પાલનપુરમાં ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી સહિતનો સામાન પલળ્યો. માલણ, વાસણ, ધાણધા, અલીગઢ, કરજોડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. પાલનપુરમાં મેઘરાજા થયા મહેરબાન. હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા રોડ પર ભરાયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી. 2 ઇંચ વરસાદમાં અંબાજી પાણીથી તરબોળ. દુકાનોમાં ઘૂસ્યા હતા કેડસમાં પાણી. પંચાયતે વોક્યુમ ટેન્કરથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરી. હજુ પણ ઘણી દુકાનોમાં ભરાયેલા છે પાણી. અંબાજીમાં ભારે વરસાદથી દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. અંબાજીની બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. દુકાનોમાં પાણી ભરાતા માલ સામાનને થયું મોટું નુકસાન. વેપારીઓએ જાતે પાણી નિકાલની કામગીરી હાથ ધરી. ગીર સોમનાથના મિતિયાજ દેવડી ગામમાં પડ્યો ધોધમાર વરસાદ. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રસ્તા ઉપર ભરાયા પાણી. 3 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ થતા રોડનું સમારકામ અધૂરું મુકાયું. જામનગર પંથકમાં વરસાદની રમઝટ. કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ. કાલાવડની ફૂલકુ નદીમાં આવ્યું પૂર. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. જૂનાગઢના ગીર પંથકમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી. મેંદરડાની મધુવંતી નદીમાં આવ્યા નવા નીર. મેંદરડાના ખાખી મઢીના મહંતે કર્યા નવા નીરના વધામણા. સૌરાષ્ટ્રમાં જામ્યું ચોમાસુ. જામનગરના કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. કચ્છમાં સતત 4થા દિવસે મેઘરાજા મહેરબાન. અબડાસાના સુખપરબેરા વિસ્તારમાં ધોધમાર વરસાદ. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ.
ગીર સોમનાથના વેરાવળ સૂત્રાપાડાના વિસ્તારોમાં વરસાદ, ઝાલાના વડોદરા લોટવા રાખેજ કણજોતર કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન, ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી પ્રસરી. રાજકોટમાં જામ્યો વરસાદી માહોલ. કાલાવડ રોડ, નાના મોવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થતા બફારાથી મળી રાહત. રંગીલા રાજકોટમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. રૈયા રોડ, આમ્રપાલી બ્રિજ, રેસ કોર્સ, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે ઉકળાટથી ત્રાહિમામ રાજકોટવાસીઓએ વરસાદની મજા માણી. રાજકોટમાં પણ વરસાદની પધરામણી. લોથીકા, ચીભડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.